તમામ મિત્રોને સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સ્ટોક એનાલિસિસમાં. મજબૂત વળતર માટે દિવાળી પહેલાં આ પાંચ શેરો પર લગાવો દાવ, જેમાં અદાણીની કંપનીનો પણ સમાવેશ થાય છે. તો વિડીયો ચાલુ કરતાં પહેલાં તમામ મિત્રોને એક વિનંતી કરીશ કે ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો, જેથી કરીને શેર માર્કેટને લગતા જે ન્યૂઝ હશે અને સારા સારા સ્ટોક હશે એ તમને મળતા રહેશે. ભારતીયો શેરબજારમાં એવી રીતે રોકાણ કરી રહ્યા છે કે તેઓએ અગાઉ ક્યારેય આવું રોકાણ કર્યું ન હતું. જેફરીઝનો રિપોર્ટ દર્શાવે છે કે આ વર્ષે માર્ચમાં ભારતીયોની કુલ બચતમાં હિસ્સો માર્ચ 2021માં 4.3% વધીને 4.8% થયો છે. ભારતીય બચત શેરોમાં આ સર્વકાલીન ઉચ્ચ સ્તરે હતો. 2021 પહેલાં બચત શેરોનો સૌથી વધુ હિસ્સો 2008માં નોંધાયો હતો, જ્યારે તે 4.2% હતો. આ વૃદ્ધિના કેટલાક મુખ્ય કારણો પર ઊંચું વળતર મળે છે રોકાણમાં. બહુવિધ રોકાણ વિકલ્પો અને નિષ્ણાંતોની વારંવાર આમાં પણ જવાબદારી છે. જોકે શેરોમાંથી યોગ્ય પસંદ કરવાનું હંમેશા મુશ્કેલ હોય છે, ખાસ કરીને જો તમે નવા અથવા પ્રથમ વખત રોકાણકારો છો કરો છો. જો તમે આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો અમે તમને 5 સારા સ્ટોક વિશે માહિતી આપી છીએ, જેના પર તમે દિવાળી પહેલાં સટ્ટાબાજી કરીને સારું વળતર મેળવી શકો છો. એમાંથી પહેલો શેર છે એટીસી. તો એક રિપોર્ટ અનુસાર એટીસીનો શેર 385 રૂપિયા સુધી જઈ શકે છે. શુક્રવારે શેર રૂપિયા 346.25 પર બંધ થયો હતો. ટાર્ગેટ રૂપિયા 385 સુધી આપવામાં આવેલ છે. તે તમને 11% વધુ વળતર આપી શકે છે. આ સ્ટોક માટે સ્ટોપ લોસ રૂપિયા 300 છે. સ્ટોપ લોસનો અર્થ એ છે કે જો સ્ટોક આ લેવલ પર આવી જાય તો તમારે વધુ રાહ જોવી ન જોઈએ, પરંતુ આ લેવલ સુધી લોસ લઈ લો અને શેર વેચીને બહાર નીકળી જાઓ. બીજો શેર છે એસ્ટ્રા માઇક્રોવેવ પ્રોડક્ટ્સ લિમિટેડ. એસ્ટ્રા માઇક્રોવેવ પ્રોડક્ટ્સનો શેર 450 રૂપિયા સુધી જઈ શકે છે. શુક્રવારે શેર રૂપિયા 310 પર બંધ થયો હતો. રૂપિયા 310.45 થી રૂપિયા 450 સુધી પહોંચવામાં ત્યાં તમને લગભગ 45% વળતર આપી શકે છે. આ સ્ટોકનો સ્ટોપ લોસ રૂપિયા 290 છે, જે તેના વર્તમાન સ્તરની ખૂબ નજીક છે. ત્યારબાદ ત્રીજો શેર છે અદાણી પોર્ટ્સ. અદાણી પોર્ટ્સનો શેર 1100 રૂપિયા સુધી જઈ શકે છે. શુક્રવારે શેર 913.75 પર બંધ થયો હતો. તે તમને 913.75 થી રૂપિયા 1100 સુધી પહોંચવામાં 20% વધુ વળતર આપી શકે છે. આ સ્ટોક માટે સ્ટોપ લોસ રૂપિયા 920 રાખવામાં આવ્યો છે. ત્યારબાદ ચોથો શેર છે પૂનાવાલા ફિનકોપ લિમિટેડ. તો પૂનાવાલા ફિનકોપના શેર 450 રૂપિયા સુધી જઈ શકે છે. શુક્રવારે શેર રૂપિયા 306.70 પર બંધ થયો હતો. 306.70 થી 450 સુધી પહોંચવામાં તે તમને 46% વધુ વળતર આપી શકે છે. આ સ્ટોક માટે સ્ટોપ લોસ રૂપિયા 300 રાખવામાં આવ્યો છે. અને છેલ્લો શેર છે IL એન્ડ FS ઇન્વેસ્ટમેન્ટ મેનેજર લિમિટેડ. તો IL એન્ડ FS ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ લિમિટેડનો શેર રૂપિયા 16 સુધી જઈ શકે છે. શુક્રવારે શેર રૂપિયા 8.75 પર બંધ થયો હતો. રૂપિયા 8.75 થી રૂપિયા 16 સુધી પહોંચવામાં તે તમને લગભગ 83% વળતર આપી શકે છે. આ સ્ટોકનો સ્ટોપ લોસ રૂપિયા 7 છે. કંપનીની બજાર પ્રતિષ્ઠા, ટ્રેક રેકોર્ડ, વર્તમાન કામગીરી અને ભવિષ્યની સંભાવનાઓ તેના લાંબા ગાળાના શેરની કિંમત નક્કી કરે છે. આઈટીસી જેવી મોટી કંપનીઓ માટે, જે લગભગ 1 સદીથી વધુ સમયથી ચાલી રહી છે, રોકાણકારો હંમેશા ખૂબ મહત્ત્વ ધરાવે છે. તેથી આવી કંપનીઓમાં તમારા પૈસાનું રોકાણ ચોક્કસપણે લાંબા ગાળે નફાકારક રહેશે. તો આ 5 શેર છે જે તમને દિવાળીમાં અપાવી શકે છે સારું એવું રિટર્ન, અથવા દિવાળી બાદ પણ લોંગ ટર્મ માટે પણ તમે રાખી શકો છો આ શેરને, બરાબર. તો આજના વિડીયોમાં આટલું જ. વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ કરજો. જય જય ભારત.